દ્રશ્યો સામે આવતા આણંદમાં ગંદકીના કારણે ઉમરેટ પાલિકામાં મહિલાઓએ હુબાળો મચાવ્યો સ્થાનિકોએ પાલિકા ઓફિસે પહોંચી વિરોધ કરી બોલ કર્યો પર આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકો રોષે ભરાયા ત્રણ વર્ષથી મકાનનો કાટમાળ અને કચરો એક જ જગ્યાએ પડી રહ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે હોબાળા બાદ ઉમરેડ પાલિકાએ સ્થાનિકોને પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે આ બાજુ વલસાડની કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો શાહ એન એચ કોમર્સ કોલેજમાં એકાઉન્ટનું પેપર લીકનો આક્ષેપ કરી વિદ્યાર્થીઓએ આચાર્યની કેબિનમાં ઘૂસી હંગામો કર્યો પેપર લીક કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રાજકોટમાં જ્ઞાન સહાયક યોજનાને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો એબીવીપીના ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગ કરી છે શિક્ષકોની કોન્ટ્રાક્ટના બદલે કાયમી ભરતી કરવા માટેની માંગ છે પહેલા કોંગ્રેસના યુવા વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો અમે ભાજપ યુવા વિદ્યાર્થી પાસે પણ વિરોધ કર્યો છે રાજ્યના યુવાનો પર છવાયો છે અદ્રશ્ય ખતરો ચોવીસ કલાકમાં ત્રણ યુવકોને દિલે આપ્યો દગો ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે હૃદયરોગના હુમલાથી અચાનક થતા મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે સૌથી ચિંતાજનક વાત એ છે કે નવરાત્રી પહેલા જ યુવાનોને દિલ દગો આપી રહ્યું છે માત્ર ચોવીસ કલાકમાં જ ત્રણ યુવાનોના મોત થયા ત્રણ યુવાનોના તો હાર્ટ એટેકના કારણે મોત થયા છે ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત મારવાડી કોલેજના પટાવાળાનું એટેકથી મોત થયું છવ્વીસ વર્ષીય ગૌતમભાઈ વાળાને વહેલી સવારે ચક્કર આવી જતા હોસ્પિટલમાં ખસેડાયો હતો હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો માત્ર રાજકોટમાં જ ત્રણ યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થતા યુવાનોમાં ડરની લહેર છવાઈ ગઈ છે આ પહેલા રાશિદ ખાન અને રાજેશ ભૂત નામના વ્યક્તિઓને પણ હૃદયે દગો આપ્યો બેભાન હાલતમાં લવાયેલા બંને યુવકોએ હૃદયરોગના કારણે દમ તોડ્યો એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના ડેટા પ્રમાણે સપ્ટેમ્બર બે હજાર બાવીસની સરખામણીએ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં હૃદયરોગ કાર્ડિયાકને લગતા કોલ્સમાં બાવીસ પોઈન્ટ ત્રેસઠ ટકાનો વધારો થયો છે એટલે કે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં હૃદયરોગ કાર્ડિયાકને લગતા પાંચ હજાર બસો ત્રેપન ફોન આવતા હતા જ્યારે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં હૃદયરોગ કાર્ડિયાકને લગતા છ હજાર ચારસો કોલ્સ આવ્યા છે સિંહ ગીર જંગલમાં જોવા મળે છે ગીર જંગલ એ સિંહોનું ઘર છે પણ જેમ જેમ સિંહોની વસ્તી વધતા સિંહ પોતાના નવા નવા ઘર શોધી રહ્યો છે અને વાતાવરણ અનુકૂળ આવતા નવા રહેઠાણ બનાવી લે છે હવે સિંહ રાજકોટ પોરબંદર ચોટીલા ભાવનગર જિલ્લામાં પણ દેખાવા લાગ્યા છે ત્યારે હવે ડાલામથાની ડણક દરિયાકાંઠે પણ સંભળાવા લાગી છે જેનો પુરાવો છે આ દ્રશ્યો દરિયા કિનારે કુદરતી અજાયબીનું અદ્ભુત અને અનોખું ઉદાહરણ જોવા મળ્યું તોફાની દરિયાકાંઠે શાંત વનરાજા મોજ મસ્તી કરતા નજરે પડ્યા જંગલોના રાજા જાણે વેકેશન માણવા દરિયાકાંઠે આવ્યા હોય તે રીતે દરિયાના ઉછળતા મોજાનો આનંદ માણી રહ્યો છે આ વિડીયો ગુજરાતના માંગરોળના દરિયાકાંઠાનો આનંદ માણતા કેન્દ્રિત કર્યું છે ભાદરવી પૂનમે સિંહે દરિયાના મોજા વચ્ચે શાંત વાતાવરણની મજા માણી દરિયાના પાણીમાં ઉભેલા સિંહની તસવીર સીસીએફ જૂનાગઢે સોશિયલ મીડિયામાં શેર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આ મુદ્દે સીસીએફ કે રમેશે જણાવ્યું હતું કે દરિયાકાંઠે સિંહની અવરજવર હોય તે સામાન્ય છે આ વિસ્તારમાં બાવળ અને સરુના વાવેતર થકી જંગલો સર્જવામાં આવ્યા છે આ કારણે તેમાં છાંયડો મળતો હોવાથી સિંહ ઘર બનાવે છે આ પરિણામે અહીં રહેતા સાવાજોની તંદુરસ્તી પ્રમાણમાં વધુ સારી જોવા મળી રહી છે રાજકોટવાસીઓ ભેળસેળિયા ભેજાબાજુની કરાવતોથી સાવધાન રહેજો જળપાયો છે અખાદ્ય માવાનો પાંચ ટન જથ્થો રાજકોટના લોકો ગમે તે ડેરીમાંથી મીઠાઈ ખાતા હોય તો સાવધાન થઈ જજો માવાની મીઠાઈ ખાવાના શોખીનો ચેતી જજો નવરાત્રી પહેલા તમારી બગડી જશે તબિયત રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા બેફામ બની ગયા છે ભેળસેળિયા બાજુએ લોકોની જિંદગી જોખમમાં નાખવાનું નક્કી કર્યું છે રાજકોટ આરોગ્ય વિભાગે અખાદ્ય માવાનો પાંચ ટન જથ્થો ઝડપી પાડ્યો શહેરના વેલનાથપરા વિસ્તારમાં ફૂડ વિભાગે ચેકિંગ કર્યું જે દરમિયાન સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાંથી જથ્થો મળ્યો અખાદ્ય માવામાં ફૂગ જામેલી જોવા મળી ભેળસે યુક્ત માવો ઉપરાંત અન્ય વસ્તુઓ પણ હાઇજેનિક ન હોવાનું સામે આવ્યું નવરાત્રી પૂર્વે મોટી માત્રામાં હાનિકારક અખાદ્ય જથ્થો ઝડપાતા સવાલ ઉઠ્યા નવરાત્રી સહિતના તહેવારો પહેલા ગૃહિણીઓને મળી છે મોટી રાહત સિંગતીના ભાવમાં થયો ઘટાડો સતત મોંઘવારી વચ્ચે લોકોને થોડી રાહત આપતા સમાચાર મળી રહ્યા છે તેલના ભાવમાં સતત વધારા બાદ હવે ઘટાડો થઈ રહ્યો છે જેથી લોકોના ખિસ્સા પર હવે થોડો ઓછો બોજ પડશે રૂપિયાનો ઘટાડો ઘટાડો થયો છે છે છેલ્લા ઘણા સમયથી ભાવમાં સતત થઈ રહ્યો વૈશ્વિક બજારની મંદી અને મગફળીમાં નવા માલની આવક તેલના ભાવમાં ઘટાડો કર્યો છે જેના પરિણામે હાલ સામાન્ય લોકોને રાહત મળી રહી છે સિંગતેલની આવકમાં વધારો થઈ રહ્યો છે જેની સામે માંગ ઘટી છે ત્યારે તેલના ભાવમાં ફરી એકવાર પંદર રૂપિયાનો ઘટાડો થતા રાજકોટમાં સિંગતેલનો ડબ્બો ત્રણ હજારે પહોંચ્યો નોંધનીય છે કે છેલ્લા દસ દિવસથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે સંગ્રહખોરોએ જૂનો જથ્થો વેચવાનું શરૂ કરતા ભાવમાં ઘટાડો આવ્યો હતો તો બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની આવકને પગલે સિંગતેલના ભાવ ઘટ્યા છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવાર ટાણે ગૃહિણીઓને રાહત મળશે સુરેન્દ્રનગરમાં કાળા પથ્થરના વેપારીઓના કાળા કામનો પણ થયો પર્દાફાશ છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કાળા કોલસાના વેપાર પાછળ કાળા કારનામાં થતા હોવાના ખુલાસા બાદ વધુ એક ધડાકો થયો છે સુરેન્દ્રનગરના સુદામડા આ ખનીજ ચોર સામે સુરેન્દ્રનગરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે સુદામડામાં બસો અડસઠ કરોડની ખનીજ ચોરીનો આ મુખ્ય સૂત્રધાર છે કુલદીપ સોતાજભાઈ યાદવનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી અગાઉ ખનીજ ચોરી અને ગેરકાયદે વિસ્ફોટકો રાખવાની ફરિયાદ પણ નોંધાઈ હતી મોરબીના ખેડૂતોની એક સ્થાથે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સફેદ સોના સમાન કપાસના પાક સત્યાનાશ સત્યાના સુકાઈ ગયા છે ખેતરો બળી ગયો છે પાક નથી બચ્યો સફેદ સોના સમાન પાક ખેડૂતોની દુર્દેશાના અદ્રશ્યો છે મોરબીના ટંકારા પાસેના સજન પરના અગામના ખેડૂતોએ હોંશે હોંશે કપાસના પાકનું વાવેતર તો કર્યું પાક બચાવવા માટે મહેનતનું ફળ ખાવા માટે કાળી મજૂરી પણ કરી રૂપિયાની મોંઘી દવા પણ છાંટી પરંતુ જાણે કુદરત કિસાનોથી એવી કે મહેનત સુકાઈ ગઈ સમગ્ર ટંકારા તાલુકામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગે છે અને ખેડૂતો પર પડતા ઉપર પાટું તેવી પરિસ્થિતિ સર્જાય છે ટંકારામાં વરસાદને કારણે કપાસનું ઉભો પાક જમીન ધ્વસ્ત થવા પામ્યો છે

અહીંના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તે રીતે એક બાદ એક ફટકા પડી રહ્યા છે આ વખતે સારી ઉપજની આશાએ ખેડૂતોએ કપાસના પાક પર દાવ લગાવ્યો પણ કુદરતને ખેડૂતોની વાત મંજૂર ન હોય તેમ કપાસના પાકમાં સુકારો આવી ગયો જેથી બોટાદના પાળિયાદ રતનપર તરગરા છયાડા સહિતના ગામડાઓમાં કપાસનો પાક નિષ્ફળ ગયો મહેનત માથે પડતા બોટાદના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સહાયની માંગ કરી છે બીજી તરફ કપાસથી કંટાળી બોટાદના ગઢડાના રણિયાણા ગામના ખેડૂતોએ ચંદનની ખેતી કરી રણિયાણાના માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરેલા ખેડૂતોએ કિંમતી ચંદનની ખેતી કરી છે ખેડૂત અને તેમના ભાઈઓએ પાસઠ વીગા જમીનમાં આઠ હજાર જેટલા લાલ અને સફેદ ચંદનના રોપાનું વાવેતર કર્યું છે આ પાક આશરે પંદર વર્ષે તૈયાર થશે ચંદન વધુ અમૂલ્ય હોવાથી ખેડૂતે સુરક્ષા માટે ખેતરની ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાવ્યા મગફળી પગાવતા ખેડૂતો માટે આનંદો બજારમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોના કારણે નુકસાનીનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થઈ જતા ખેડૂતો વેચાણ માટે યાર્ડમાં પહોંચી રહ્યા છે ડીસા માર્કેટિંગ યાર્ડ હાલ મગફળીથી ઉભરાઈ રહ્યું છે ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં આ વર્ષે ટેકાના ભાવ કરતા પણ સારા ભાવ મળી રહ્યા છે સરકારે મગફળીનું ટેકાનો ભાવ બારસો રૂપિયા જાહેર કર્યો છે જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને એક મણ મગફળીના તેરસો પચાસથી લઈને પંદરસો એક્યાસી રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે ડીસા માર્કેટિંગ યાર્ડમાં રોજની ચાલીસ થી પિસ્તાલીસ હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે તહેવારો પહેલા સારા ભાવે મગફળીનું વેચાણ થતા ખેડૂતો ઘણા ખુશ છે મગફળી બનાસકાંઠા જિલ્લામાં લગભગ વીસ લાખ બુરીની આવક થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે વેચાણ માટે આવતા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ આગવું આયોજન કર્યું છે તબીબોની સલાહ વગર બાળકોને પશુઓનું દૂધ પીવડાવતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે દ્વારકાના માતા પિતાને થયો કડવો અનુભવ નાના બાળકોને માતાના દૂધને બદલે પશુઓનું દૂધ ડોક્ટરની સલાહ વિના આપવું બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે દ્વારકાના લાંબા ગામમાં ડોક્ટરની સલાહ વિના બાળકને પશુનું દૂધ આપવું જોખમી સાબિત થયું એક મહિનાના બાળકની માતાની ધાવણ ન આવતા તેને બકરીનું દૂધ પીવડાવ્યું અને ડોક્ટરની સલાહ વિના બકરીનું દૂધ પીવડાવતા બાળકીની હાલત ગંભીર થઈ બાદમાં બાળકને તાત્કાલિક પોરબંદરની હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી ત્યારે રિપોર્ટમાં દૂધ પીવાથી બાળકને કિડની પર ઇન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો આ બાળકને માત્ર છ જ લોહી હતું પાણી પણ ઘટી ગયું હતું જો કે હાલમાં બાળક ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી ગયું છે તેથી માતા પિતા અને છે દિવાળી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આવી ખુશખબરી કર્મીઓને આપી મોટી ભેટ રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓને દિવાળી સુધારી સાત ટકા ડીએ આપવાની જાહેરાત કરાઈ છે ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે કર્મચારીઓને રકમ એસટી વિભાગના યુનિયને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સમક્ષ મોંઘવારી ભથ્થાની રજૂઆત કરી હતી હવે વાહન વ્યવહાર વિભાગે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે ઓક્ટોબર માસમાં પ્રથમ હપ્તા સાથે મોંઘવારીનું ભથ્થું આપવામાં આવશે તો ગુજરાતના સરકારી કર્મચારીઓ હવે કામ કરતા થઈ જજો કામ ન કરતા કર્મીઓ સામે લેવાઈ શકે છે ગંભીર પગલા વર્ગ એક બે ના પંચાવન વર્ષથી ઉપરના કેટલાક કર્મચારીઓ સમયસર કામ ન કરતા હોવાની ફરિયાદ બાદ સરકારે લાલ આંખ કરી છે સરકારના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા વર્ગ એક અને બેના પંચાવન વર્ષથી ઉપરના કર્મચારીઓ સમયસર કામ ન કરે તો તેવા કર્મચારીઓને સરકાર નિવૃત્ત પણ કરી શકે છે તો સિનિયર સિટીઝન માટે સીએમનો મહત્વપૂર્ણ નિર્ણય છે ગંભીર પ્રકારના રોગની સારવાર માટે ફંડ અપાશે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાશે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા વધારી ચારથી હવે છ લાખ કરાય છે હળવદમાં સગીરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે કિસમે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી બદનામ કરવાની ધમકી આપી હતી આખરે કંટાળી જઈને સગીરાએ ફિનાઇલ પીને આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે હળવદ પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે આ જે સગીર બહેની દીકરી મરણ પામેલ હતા તેની જોડે સારી સંબંધ દુષ્કર્મ થયાનું ખુલવા પામેલ હતું જેથી આ કામે હળવદ પોલીસે ધોરણસરનો આઈપીસી કલમ ત્રણસો છ ત્રણસો છોતેર ચારસો બાવન તથા પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલો હતો જે કામે આરોપી રોશન જાધવજીભાઈ અગારીયા એ હળવદ નાઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અટક કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ભાજપ લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ આ વખતે પણ માય ફર્સ્ટ વોટ ફોર મોદી નામનું કેમ્પેન શરૂ કરશે ભાજપની રણનીતિના ભાગરૂપે પહેલીવાર મતદાન કરતા મતદારોને પાર્ટીની વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે ભાજપ યુવા મોરચાએ ધોરણ બાર અને કોલેજના પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવનાર અઢાર વર્ષથી ઉપરના મતદારોનું સંપર્ક અભિયાન ઓગસ્ટ મહિનામાં જ પૂરું કર્યું છે આ ડેટાના આધારે નવા મતદારોને પીએમ મોદીની વિકાસની રાજનીતિ સાથે જોડવા પ્રયાસ કરાશે આ અભિયાનથી દસ ટકા નવા મતદારોની પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરાશે તો પીએમ મોદી જ્યારે સીએમ હતા ત્યારથી આ અભિયાન ચલાવવામાં આવે છે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું હતું જેનો સીધો ફાયદો મળ્યો હતો યુવા મોરચાએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ અભિયાન ચલાવ્યું હતું જેમાં પચાસ લાખ મતદારોને પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે બે હજાર ચોવીસમાં પણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે ભાજપ યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે અને દેશના પ્રધાનમંત્રીશ્રીને આ દેશના યુવાનો ખૂબ ચાહે છે ત્યારે આવનારા સમયમાં માય ફર્સ્ટ વોટ ફોર મોદી એટલે જીવનનો પહેલો મત જયારે લોકસભાની અંદર એ આપશે તો પહેલો મત મોદીજીને આપે વિકાસને આપે ભારતીય જનતા પાર્ટીને આપે એના માટે થઈને આ કેમ્પેઇન ચલાવશું માય ફર્સ્ટ વોટ ફોર મોદી એ આવનારા સમયમાં ચૂંટણી પહેલા બહુ મોટી ઝુંબેશ અને કેમ્પેઇન ભારતીય જનતા યુવા મોરચો ગુજરાતની અંદર ચલાવશે બનાસ ડેરીએ વીમા કંપની સામે કેસ જીતીને પશુપાલકોને સહાય કરી છે ડેરીએ એક હજાર ત્રણસો છ પશુપાલકોને વીમા કંપની પાસેથી આર્થિક સહાય અપાવી છે વીમા કંપનીએ અકસ્માત તેમજ કુદરતી મૃત્યુ કેસમાં સહાય ન આપતા બનાસ ડેરીએ કોર્ટમાં અરજી કરી હતી ત્યારે કોર્ટે ડેરીના પક્ષમાં ચુકાદો આપીને વીમા કંપનીને વ્યાજ સહિતની મૂડી ચૂકવવા આદેશ કર્યો છે આ કેસમાં વીમા કંપનીએ બનાસ ડેરીને વ્યાજ સહિત રૂપિયા પાંચ પોઈન્ટ પંદર કરોડ ચૂકવ્યા છે તો બનાસ ડેરીએ પશુપાલકોને આ સહાય અપાવી છે વીમા કંપની સામે કેસ જીતીને પશુપાલકોને સહાય